ના બોલે છે ને તમે બધા તાળીઓ પાડો છો, તો આ બધા ક્યાંથી આવ્યા? ગુજરાતી એટલે એમપી અને મહારાષ્ટ્ર વાળા પણ હવે ગુજરાતી સમજી શકે છે, બરાબર છે ને? પહેલેથી નહીં, રાજકોટના એક બાપુ ને એના દીકરાને અંગ્રેજી સમજાવવા માટે એક ગોરીઓ રાખ્યો. આજે અંકિતભાઈ અને સાહેબે પોતાના પ્રવચનનો સમાપન શિક્ષક અને વિદ્યાર્થી કે બાપા અને વિદ્યાર્થી કે બાપ દીકરાના શિક્ષણના જોક્સથી પૂરું કર્યું. હું ત્યાંથી સ્ટાર્ટ કરું. રાજકોટના બાપુએ પોતાના દીકરાને અંગ્રેજી ભણાવવા માટે ગોરીઓ માસ્તર રાખ્યો. 3 મહિના પછી બાપુને યાદ આવ્યું કે દીકરો ભણ્યો કે ના ભણ્યો, એટલે એમણે પૂછ્યું કે દીકરો અંગ્રેજી બરાબર ભણી ગયો? ત્યારે સેક્રેટરીએ કીધું કે દીકરો ભણ્યો કે નહીં એ ખબર નથી, પણ ગોરીઓ હુક્કો પીતો થઈ ગયો. હિન્દી, મરાઠી ભાષી, રાજસ્થાની, મારવાડી ભાષીઓ પ્રવચન કેટલું સમજ્યા ખબર નહીં, પણ ગુજરાતી શીખી જશે. આ આજ સે કરીબન 500 સાલ પહેલે તુલસીદાસ જી કવિ હો ચુકે અકબર કે જમાને મેં. આપકો પતા હોગા, જવાહરલાલ નેહરૂ જબ જેલ મેં થે તબ ઉન્હોને અપની બેટી કો इस देश और दुनिया का इतिहास लिख के भेजा था. डिस्कवरी ऑफ इंडिया टीवी में देख के आए. नेहरू का पुस्तक आपने नहीं पढ़ा, पुस्तक की एक कॉपी विनोबा भावे के पास पहुंची. विनोबा जी ने पूरा पुस्तक पढ़ लिया. पुस्तक पढ़ने के बाद उन्होंने एक पत्र जवाहरलाल नेहरू को लिखा. नेहरू जी, पुस्तक तो मैंने पूरा पढ़ लिया, लेकिन मुझे ये बात समझ में नहीं आई, आपने अकबर के लिए 7 पन्ने लिखे और उसी जमाने में हुए तुलसी जी के लिए 7 लाइन भी नहीं लिखी. नेहरू जी, मैं जब गुदाम की प्रवृत्ति के लिए पूरे देश में घूमता था, गांव गांव में रात को पूरे गांव को जब इकट्ठा करता था, तब मैं पूछता था यहां पे बैठी हुई सभा में से अकबर को कौन पहचानता है? कम से कम 5-7 लोगों की उंगली खड़ी होती थी कि हम अकबर को पहचानते हैं. मगर जब मैं पूछता इस सभा के अंदर तुलसी को कौन पहचानता है, और सारी सभा हाथ जोड़ करके खड़ी हो जाती थी, मुझे ये समझ में नहीं आता जिसको पूरा देश पहचानता है उसके लिए सिर्फ 7 लाइन, और जिसे पूरा देश नहीं पहचानता उसके लिए 7 पन्ने लिखे. काले अमित भाई आव्या, मारी इच्छा हती 2 लाइन बोलवानी, पर अमित भाई बोलिया वगर चाल्या गया. जो अमित भाई बोलिया हो तो उस सामे थी 2 मिनिट मांगी ने बोलवानो हतो. नरेंद्र भाई, आखा देश नो इतिहास बदलवानु काम करी रहा छे, પણ અમે એ માગીએ છીએ સ્કૂલમાં ભણાવવા તો ઇતિહાસ ક્યારે બદલો છે? અમારી સ્કૂલો કા ઇતિહાસ ક્યા હૈ? છોટે છોટે બચ્ચે પૂછતે હૈ. જો અમેરિકા મેં હુઆ, જો જર્મની મેં હુઆ, વો આઇન્સ્ટાઇન, વો એડિસન, ઉનકો પઢ કર કે હમે ક્યા કરના હૈ? ઇસસે તો અચ્છા થા કે હમ 1000 સાલ પહેલે જન્મે હોતે तो 1000 साल का इतिहास कम पढ़ना पड़ता. देश नो इतिहास बदलाय छे सारी बात, पण जीवन नो इतिहास, स्कूलों नो इतिहास, अने इतिहास बदलवानु काम पुस्तकों ना माध्यमे
આ સાહેબ કરી રહ્યા છે એક નહીં બે નહીં પાંચ નહીં પચાસ નહીં ચારસો સૌથી મોટામાં મોટો ઉપકાર હશે જૈનાચાર્ય રત્નસિંહ પ્રભા કે ઉજયની નીચે બેસીને એક અક્ષર નથી લખ્યો અને દિવસના મારા તમારા જેવા ડિસ્ટર્બન્સ કરનારા હજારો લોકોની વચ્ચે રહીને જેને ચારસો પુસ્તક લખ્યા હોય જીવનનું પહેલું પુસ્તક જ્યારે પાલનપુરમાં લખવા બેઠા એ જ વર્ષે વલ્લભ સુરીશ્વરજી મહારાજના સમુદાયના એ વખતે મુનિ હશે અત્યારે આચાર્ય ધર્મ ધુરંધર સુરીશ્વરજી મહારાજ ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ અને રત્નસુંદર મહારાજને વંદનાર્થે તેઓ ખોડા લીમડાના ઉપાશ્રયમાં આવ્યા અને એ વખતે ગુરુદેવને વંદના કરી જ્યારે રત્નસુંદર મહારાજ કહાં પે હૈ એવું પૂછ્યું અને જ્યારે લઈ ગયા ત્યારે આશ્ચર્યમાં પડી ગયા કે મેં સોચતા થા કે રત્નસુંદર મહારાજ કોઈ અલગ કેબિન મેં બેઠે હોંગે ઉનકે આસપાસ કોઈ નહીં હોંગે વો અકેલે હોંગે ઉનકે આસપાસ ઉનકા ભક્તો કા જમાવડા લગા હોગા યહાં તો કુછ અલગ હી દિખાઈ દેતા હૈ સબકા સાથ સબકા બધાની સાથે બેઠા બધાની વચ્ચે બેઠા અને છતાં પણ તેઓ પ્રવચનમાં આવા નવા નવા મુદ્દાઓ નવું નવું વાંચન અને નવું નવું લેખન કરી શકે આપણા સૌની વચ્ચે રહી અને ચારસો પુસ્તકનું સર્જન મને યાદ પૂજ્યપાદ ગીતા ગચ્છાધિપતિ ગુરુદેવ જયગો સુરીશ્વરજી મહારાજ જીવનનો છેલ્લો દાયકો એમના સાત દાયકા કરતા જુદો હતો મેં જોયું સાત દાયકા સુધી જેવો પોતે તમે આવો તો પોતાનું માથું ઊંચું નતા કરતા એ જ મહાપુરુષ છેલ્લા દાયકામાં પોતાના ટેબલ પર પુસ્તકો રાખતા એ પુસ્તકો ભુવન ભાનુસુરી મહારાજના હોય એ પુસ્તકો ભદ્રંગર વિજય મહારાજના હોય એ પુસ્તકો ભદ્રગુપ્ત સુરી મહારાજના હોય અને પુસ્તકો રત્નસુંદર મહારાજના હોય એ રાખતા પોતાને વાંચવા માટે નહીં તમારા જેવા આવે ત્યારે તમને આપવા યાદ છે છેલ્લા ચોમાસામાં ઓપેરાની અંદર એક કપલ પોતાના બે સંતાનની સાથે રૂમમાં આવ્યું વંદન કર્યા સાહેબે પુસ્તક કાઢ્યું
दादा गुरुदेव भुवन भानु सुरेश्वर जी महाराज नु ये पुस्तक जेनु नाटक तमे कदा जोयुस कयु पुस्तक अमिचंदनी अमी दृष्टिनी चार कॉपी साहेबे काढी साहेब ने फास्ट रीडिंग बहु सरस आवडतो आ साव नव कपल फुल फैमिली साथे आव्यु छे लाइफ मा पहली बार आव्यु छे साहेबे एक ज पुस्तक नी चार कॉपी आपी साचू बोलो तमे आवो चार जण अने साहेब तमने चार पुस्तक अलग अलग आपे ए गमे के एक ज पुस्तक नी चार कॉपी आपे एक अलग अलग ए पण एवुं ज हतुं एने कीधुं साहेब तमारा जेवा नता के चार अलग अलग आपो ने एक नुं एक हुं आपुं एमणे एम कीधुं साहेब एक ज कॉपी आपो चार वच्चे शू गजब साहेबे जवाब आप्यो छे जे जीवन मां सात चोपड़ी पूरी नता भण्या ए महापुरुष नो जवाब तमे सांभळजो तमारा चारे ना मोबाइल एक ज चारे वच्चे के चारे ना मोबाइल अलग चारे वच्चे जो एक मोबाइल नथी चलतो मोबाइल एक सरखो होवा छता चारे ना जो अलग होय तो एकनु एक पुस्तक होवा छता चारे नी अलग अलग पासे होवू जोईए कोकने दिवसे मन थयु तो वाची शके रात्रे मन थयु तो वाची शके पोताना टेबल मा पोतानी बाजू मा होय तो कोई नी पासे मांगू न पड़े तमारु पुस्तक तमारी पासे होवू जोईए साचू बोलो आजे तमे बहार निकळो मानो कि आज स्पर्श नु विमोचन थयु शिबिरार्थियों से पूछना चाहता हूं कि आप कल तक किस स्पर्श का विमोचन तक हम तो शिविर के लिए आए ना स्पर्श के विमोचन के लिए नहीं आए हुआ तमने पूछू के तमने अहीं बाहर निकलो त्यारे स्पर्श पुस्तक नो प्रभाव ना था और आपके घर में से तीन मेंबर आए तो तीनों को कॉपी तो वही मिलेगी आप घर पे पहुंचोगे सबसे पहले घर वाली क्या कहेगी कि एक रखिए और दो क्यों आपने बहुत बार सुना है बोलो ना क्यों यस एग्जैक्टली आशा तो ना हो बराबर तीन पुस्तक यदि घर में एक ही पुस्तक की कॉपी हो जाए तो आशातना होगी तो एक एक बेडरूम में एक एक टीवी है कि ड्राइंग रूम में एक ही टीवी बताइए जितनी जेब है उतने मोबाइल वहां पर आशातना नहीं होती और एक पुस्तक की कॉपी बढ़ जाए तो आशातना होती है अभी अंकित भाई ने वही बताया ये पुस्तक नहीं है ये ग्रंथ है इन्हें जितने भी मिले इन्हें घर पे सजा के रखो लेकिन उन्होंने एक बात वो भी बताई एमने जेटला लख्या ने एटला तमे वाच्या नथी हूँ तो हजी आगे कहू एटला तमे वाच्या तो नथी एटला घर मां तमे राख्या तमारू नवू घर लियो फर्नीचर बनाओ एमां एक लाइब्रेरी होय हाईएस्ट केटली जग्या आपो 50 पुस्तक मां तो तमारी लाइब्रेरी भराई जाय एक ज व्यक्ति तमारा घर मां 8 लाइब्रेरी भरी सके एटला पुस्तको लखे ए वर्तमान काल नो इतिहास छे अने आज छेले एक ज वात करी ने प्रवचन समाप्त करू प्रवचन तो ना केवा अस्पेर पाठ के મેં દરેક વખતે કીધું છે હું આપનો સ્પેર પાર્ટ બનીને રહીશ તમને 12:30 પહેલા અમારે છોડવાના નથી કારણ કે ત્યાં પણ તૈયારી થવી જોઈએ 12:30 પહેલા તમને છોડવાના નથી માટે હું તમારા 12:30 વગાડું છું આમ તો 12 જ વગાડવા જોઈએ અને આ મહાત્માઓએ અહીંના આયોજકોએ સમજીને મને જે કુટીર આપીને કુટીરનો નંબર પણ 12 રાખ્યો કે તમે દર વખતે બધાને 12 વગાડો છો તો આ વખતે તમારા 12 વગાડો એટલે 12 નંબરની રૂમમાં મહાબોધિ મળશે છેલ્લે એક જ વાત કરીશ આઈ થિંક કલ્પેશભાઈ કેટલા વર્ષ પછી ગિરિરાજના
आदिश्वर दादा ने 500 वर्ष था आज थी 12 वर्ष अने 89 89 चाले छे એટલે ત્યારે 2089 છે ને 2000 શું 90 89 સોરી 2079 ચાલે છે એટલે 2090 માં 500 વર્ષ ગિરિરાજને પૂરા થાય છે. આપણે આજે સૌ એ જ ગિરિરાજના આદિનાથ દાદાને પ્રાર્થના કરીએ આપ 500 પૂરા કરો. એની સાથે અમારા રત્ન સુંદર મહારાજ 500 અને આણંદજી કલ્યાણજી પેઢીના એઝ અ ટ્રસ્ટી તરીકે કલ્પેશભાઈને કહું કે આજે વિનંતી કરે કે 500 માં પુસ્તકનો સમારોહ પણ ગિરિરાજની છાયામાં આજ એક સાથે સેન્ચુરી ડબલ એકની ઉપર એકની નીચે એક તળેટી પર એક શિખર પર એક સાથે બે સેન્ચુરી ફિફ્થ સેન્ચુરી પૂરી થાય એવી શુભેચ્છા અનુસાર.